અહીં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા પડશે સાંબેલાધાર વરસાદ, ખેલૈયાઓ નિરાશ. વિધાનસભાની 6 બેઠકોની પેટાચૂંટણી માટે કોંગ્રેસની પેનલ તૈયાર, હાઈકમાન્ડની મંજૂરી બાદ જાહેર કરાશે ઉમેદવારોના નામ. રાજકોટ માર્કેટયાર્ડમાં એક જ દિવસમાં મગફળીના ભાવમાં મણે 85-100 નો ઘટાડો, ખેડૂતોમાં નારાજગી. ઓગસ્ટ 2022 પહેલા ગગનયાન મિશનથી માનવને અવકાશમાં મોકલવાનું ઇસરોનું લક્ષ્ય. અમદાવાદ આવેલા ઇસરોના વડા કે સિવને નિવેદન માનવીને આકાશમાં મોકલવામાં આવશે. સુરતના ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વર્ઝેશન સેન્ટરમાં આજે વેલકમ નવરાત્રીનું આયોજન. મતવે ન્યૂઝ આયોજિત કાર્યક્રમમાં કિંજલ દવે બોલાવશે ગરબાની રમઝટ. આપ જોઈ રહ્યા છો નોનસ્ટોપ ગુજરાત, હું છું ખુશાલી. નમસ્કાર, આપની સાથે હું છું શિવાંગીની. નજકરી મહત્વના સમાચાર પર વાત કરી, બ્રેકિંગ ન્યૂઝ સાબે આવી રહ્યા છે. આરટીઓ શનિ રવિ પણ ખુલ્લી રહેશે. સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યની તમામ આરટીઓ કચેરી આગામી શનિ રવિ પણ ચાલુ રહેશે. શનિ રવિ સહિત તમામ જાહેર રજાના દિવસોએ પણ આરટીઓ ચાલુ રહેશે. લાયસન્સ સહિતની તમામ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. શનિ રવિ સહિત તમામ જાહેર રજાના દિવસે પણ આરટીઓ ચાલુ રહેશે. લાયસન્સ સહિતની તમામ સેવા ઉપલબ્ધ કરાવાશે. ઉલ્લેખનીય છે કે જે રીતે સરકાર દ્વારા કાયદો કડક કરવામાં આવ્યો છે, ત્યારે તમામ લોકો જે લાયસન્સ કઢાવવા માટે ત્યાં પહોંચતા હોય છે, તેમને લાંબી લાંબી લાઇનોમાં ઉભા રહેવાનો વારો આવતો હોય છે, ત્યારે ઝડપથી આ કાર્ય પૂર્ણ થાય તે માટે સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. શનિ રવિ પણ હવેથી આરટીઓ ખુલ્લી રહેશે, સાથે જ જાહેર રજાના દિવસે પણ આરટીઓ ચાલુ રહેશે. તો વાત કરીએ આંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા વિરેન મહેતા ગાંધીનગરથી આપણી સાથે જોડાયા છે ફોનલાઇન પર. વિરેન, જે રીતે વાત કરીએ આરટીઓ શનિ રવિ અને સાથે જ જાહેર રજાના દિવસે પણ ચાલુ રાખવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે, શું છે અંગે વધુ માહિતી? ચોક્કસ, જે પ્રમાણે મોટર વ્હીકલ એક્ટનો જે નવો કાયદો અમલમાં આવ્યો છે, ત્યારબાદ જે આરટીઓ પર જે ધસારો લોકોનો વધ્યો હતો અને તેને લઈને આરટીઓ ના કામ પર જે ભારણ વધ્યું હતું તે ઓછું કરવા માટે અને તેમજ જે લોકો છે જે તેમના આરટીઓ ના કામ માટે સરળતા રહે તે માટે શનિ રવિ તેમજ જાહેર રજાના દિવસે આરટીઓ ચાલુ રાખવા માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. એમાં ખાસ કરીને વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુ દ્વારા જે સૂચના આપવામાં આવી છે કે નાગરિક હિતના માટે રાજ્યની તમામ આરટીઓ એ આરટીઓ કચેરી રાબેતા મુજબ તારીખ 28 અને 29 સપ્ટેમ્બર 2019 શનિવાર અને રવિવાર સહિત આગામી તમામ જે જાહેર રજાઓ આવે તે તમામ દિવસે જાહેર રજાના દિવસે ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવે છે. અન્ય હુકમ ન મળે ત્યાં સુધી આ કર્મચારી આ કચેરીઓ જાહેર રજાના દિવસે પણ ચાલુ રહેશે અને રજાઓ દરમિયાન સંબંધિત કચેરી વાહનની તમામ અને અગાઉથી ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લીધી હોય તેવા લર્નિંગ લાયસન્સ અને ડ્રાઇવિંગ લાયસન્સની તમામ સેવાઓ આ દરમિયાન પણ ઉપલબ્ધ કરવામાં આવશે. ચોક્કસ, વિરેન માહિતી બદલ આભાર. વાત કરીએ તમામ આરટીઓ, સમગ્ર ગુજરાતભરની તમામ આરટીઓ શનિ રવિ અને જાહેર રજાના દિવસે પણ ચાલુ રહેશે. લાયસન્સ સહિતની તમામ કામગીરી તે દિવસે પણ કરવામાં આવશે. હવે વાત કરીશું વરસી રહેલા અધરાધાર વરસાદ વિશે. ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. આપને જણાવી દઈએ, આહવા બજારમાં પાણી ફરી વળતા વેપાર ધંધાને અસર થઈ છે. બજારમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. ડાંગમાં વરસાદની શરૂઆત, આઠવા બજારમાં પાણી ફરી વળ્યા છે અને બજારમાં પાણી ભરાતા જનજીવનને ક્યાંક અસર પહોંચી છે. ઘૂંટણસમાં પાણી ભરાવાની સમસ્યાની શરૂઆત થઈ ચૂકી છે. વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. ક્યાંક લોકોના વાહનો પણ બંધ પડવાની સમસ્યાની શરૂઆત થઈ ચૂકી છે. એક તરફ હવામાન વિભાગ દ્વારા જ્યારે આગાહી કરવામાં આવી છે હજુ પણ ભારેથી અતિભારે વરસાદની, ત્યારે ડાંગમાં પણ વરસાદ વરસી રહ્યો છે.
વાત કરીએ ભરૂચની, ભરૂચમાં થોડા દિવસના વિરામ બાદ પાલેજમાં ફરી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. નગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે ભારે ઉકળાટથી નગરજનોને રાહત મળી છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ યથાવત છે ત્યારે ફરી રાજકોટમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આસપાસના ગામોમાં વરસાદ વરસતા રોડ પર પાણી પાણી ભરાઈ ગયા હતા. ગરબા રાસના આયોજકો અને ખેલૈયાઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહીના પગલે નવરાત્રીમાં પણ ભારે વરસાદ પડી શકે છે અને ખેલૈયાઓની મજા બગડી શકે છે. તો તરફ અમરેલીમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. મેઘાના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અમરેલી જિલ્લામાં વરસાદનું આગમન થયું છે ત્યારે લોકોએ ગરમીથી રાહત અનુભવી છે. તો કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના બનાવો પણ સામે આવ્યા છે. લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. એક તરફ નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે લોકો ચિંતામાં મુકાયા છે. જેતપુરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અસહ્ય બફારા બાદ લોકોને ગરમીથી રાહત મળી હતી તો રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. વરસાદ શરૂ થતાં જ વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાતા મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. તો જેતપુરમાં વરસાદ ખાબક્યો હતો અને સાથે જ ધોધમાર વરસાદની શરૂઆતથી જ વાતાવરણમાં ઠંડક તો પ્રસરી જ હતી, સાથે જ વરસાદી માહોલ પણ યથાવત જોવા મળી રહ્યો છે અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાની પણ શરૂઆત થઈ ચૂકી છે. સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ યથાવત છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરી એક વખત મેઘો વરસ્યો હતો. ધોરાજી તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે ત્યારે રોડ રસ્તાઓ પાણી પાણી થયા હતા. વરસાદ વરસવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ધોરાજીમાં વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. એક તરફ વરસાદને કારણે ગામના લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી છે, પરંતુ બીજી તરફ વરસાદ જે રીતે ક્યાંક ને ક્યાંક હવે અતિવૃષ્ટિનો વરસાદ બનતો હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતો માટે હવે આ વરસાદ માથાના દુખાવા સમાન બની ગયો છે. સુત્રાપાડા સહિતના ગામોમાં ફરી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. અસહ્ય ગરમી બાદ વરસાદ આવતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાક જેવા કે મગફળી, સોયાબીન, જુવાર વગેરેમાં વરસાદને કારણે નુકસાન પહોંચી શકે છે. વધુ વરસાદને કારણે જગતનો તાત ચિંતામાં મુકાઈ ગયો છે. વાત કરીએ પોરબંદરની, પોરબંદરના બરડાના સીમાર ગામે ધોધમાર વરસાદ પડ્યો છે. બરાડના સીમાર ગામે 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ખેતરમાં પાણી ભરાતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. પોરબંદરમાં પણ વરસાદી માહોલ, ધોધમાર વરસાદ પોરબંદરમાં વરસ્યો હતો જેના કારણે ખેડૂતોના ખેતરોમાં ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે. બનાસકાંઠાના થરાદ પંથકમાં વરસાદની ફરી શરૂઆત થઈ. આખો દિવસ બફારા બાદ ભારે ગાજવીજ સાથે મુશળધાર વરસાદ શરૂ થયો. બાજરી તેમજ જુવારના પાકને નુકસાન થઈ શકે છે. વધુ વરસાદથી જગતનો તાત ચિંતામાં મુકાયો છે. તો બનાસકાંઠામાં વરસાદની શરૂઆત, ફરીવાર વરસાદથી જગતનો તાત મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યો છે. ચિંતાનો પાર નથી અને સાથે જગતનો તાત પણ તે જ કહી રહ્યો છે કે એક તરફ પાકની વાવણી થઈ ચૂકી છે, વાવણી લાયક વરસાદ પણ થઈ ચૂક્યો છે. સાથે જો ફરી વખત વરસાદ ખાબકશે તો તમને જે પાક છે તેને નુકસાન થવાની ભીતિ પણ સેવાય છે.
મેઘરાજાના આગમનથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે પાટણ સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સુકાતા પાકોને ફરી નવું જીવતદાન મળશે તેવું ખેડૂતોનું કહેવું છે. તો રોડ રસ્તાઓ પર પાણી પાણી થયા હતા. વરસાદ વરસવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદ જે રીતે લાંબા વિરામ બાદ રી એન્ટ્રી કરી છે ત્યારે ઠેર ઠેર સમગ્ર ગુજરાતભરમાં વરસાદ જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારોમાં જે રીતે વરસાદ નોંધાયો છે ત્યારે લોકોએ ગરમીથી હાશકારો અનુભવ્યો છે. બીજી તરફ અમુક જગ્યા પર ખેડૂતો ચિંતામાં મુકાયા છે ત્યારે કેટલીક જગ્યા પર પાક સુકાવા લાગ્યો હતો ત્યારે ખેડૂતો કહે છે કે ફરીથી પાકને જીવતદાન મળશે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો તેમજ અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ પડ્યો હતો. વરસાદ વરસવાથી વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી. અસંખ્ય બફારા બાદ લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો. અનેક વિસ્તારમાં ઝરમર વરસાદથી વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી. નવરાત્રીમાં વરસાદી વિઘ્નના એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગ દ્વારા વધુ 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં રાજ્યમાં 3 દિવસ સુધી વરસાદ વરસશે. જોકે 3 ઓક્ટોબર બાદ વરસાદનું જોર ઘટી જશે. ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. આ વર્ષે સમગ્ર દેશમાં સારો વરસાદ થયો છે. તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ઉકાઈ ડેમની જળ સપાટી 344.14 ફૂટે પહોંચી છે. ઉકાઈ ડેમની સપાટી જાળવવા 11 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટને આંબવામાં 1 ફૂટ બાકી છે. અમરેલીમાં સારા વરસાદને પગલે પાણીની સારી એવી આવક થઈ છે ત્યારે ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ છે. શેત્રુંજી ડેમમાં 20,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમમાં પાણીની આવક થતાં ડેમની સપાટી 30 ફૂટ પહોંચી છે ત્યારે ડેમ ઓવરફ્લો થવામાં હવે 4 ફૂટ બાકી રહ્યો છે. ગજરડા કેઝમેન્ટમાં નવા નીર આવતા પાણીની સમસ્યા દૂર થશે. બોટાદના રાણપુરના દેવળિયા ગામે નદીમાં આવેલા પાણીના કારણે લોકોની મુશ્કેલીઓ વધી છે. નદીમાંથી જ મુખ્ય રસ્તો હોવાથી ગ્રામજનોને નદી પાર કરીને અવર જવર કરવી પડી રહી છે. બીમાર વ્યક્તિ અને વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક બીમાર વ્યક્તિને ખાટલામાં સુવડાવીને નદીને પાર કરીને દવાખાને લઈ જવામાં આવ્યો હતો. ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 126% જેટલો વરસાદ વરસ્યો છે જેથી જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. રાજ્યના 99 જળાશયો અત્યાર સુધીમાં છલકાયા છે તેમજ જળાશયોમાં 23,737 MCM પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યના 33 પૈકી 27 જિલ્લામાં 100%થી વધુ વરસાદ વરસ્યો છે. પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ અને બનાસકાંઠામાં 90% વરસાદ પડ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. સૌરાષ્ટ્રમાં 126%, ઉત્તર ગુજરાતમાં 98% અને દક્ષિણ ગુજરાતમાં 127% વરસાદ ખાબક્યો છે તેમજ હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જળાશયો પણ છલકાયા હોવાથી ઉનાળાના આકરા દિવસોમાં પાણીની સમસ્યા દૂર થવાની શક્યતા છે. આ ઉપરાંત ખેડૂતોને પણ સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે છે જેથી વાતાવરણમાં પણ ઠંડક ફેલાઈ છે અને વાવેતરમાં પણ ખેડૂતોને વાવેતર વધવાની શક્યતા છે.
પાક વીમાની ફાળવણીમાં વિસંગતતા રાખવામાં આવી હોવાના આક્ષેપ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ખેડૂતોએ કર્યા છે, જેને લઈને લાઠી તાલુકાના સરપંચ એસોસિએશનના તમામ ગામોના સરપંચો તેમજ 1500થી વધુ ખેડૂતોએ રેલી કાઢી હતી. ખેડૂતોએ પ્રાંત અધિકારી તેમજ મામલતદારને આવેદનપત્ર પાઠવી પાક વીમામાં થયેલા અન્યાયને દૂર કરવામાં આવે તેવી રજૂઆત પણ કરી અને 15 દિવસમાં ખેડૂતોની માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ખેતીવાડી કચેરી સામે ધરણા કરવાની પણ ચીમકી ઉચ્ચારી. એસોસિએશન આખું અને તમામ ગામના ખેડૂતો આવેદનપત્ર પ્રાંત ઓફિસે આપવા આવ્યા છીએ. જે સરકારે જે નીતિ અપનાવી છે કે લાઠી તાલુકો આખો અસરગ્રસ્તમાં જાહેર કર્યો હોય છતાંય પિયત ને બિન પિયત હુકામ વાલા દવલાની જે નીતિ જે અપનાવી સરકારે એ માટે અમે પાક વીમો અમારો હક લેવા હાટુથી અમે બધા ખેડૂતો અત્યારે આજે ભેગા થયા છે. અસરગ્રસ્ત જાહેર કરેલો હોય છતાં બિન પિયતનો જ ખાલી વીમો સૂકવેલો હોય અને પિયતનો વીમાનો નિર્ણય ન લીધો હોય તો વહેલી તકે ખેડૂતને વીમો આપે એ માટે અમે આવેદનપત્ર આપેલું છે પ્રાંત સાહેબને. હવે આગળ વાત કરીએ અમદાવાદની. અમદાવાદના સીજી રોડ પર વિઝા કન્સલ્ટિંગ કંપનીમાં જીએસટી વિભાગ દરોડા પાડ્યા છે, ત્યારે વિઝા કન્સલ્ટિંગ કંપની પર જીએસટી ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. કંપનીના 150 પેનડ્રાઈવ અને દસ્તાવેજો જપ્ત કરી દેવામાં આવ્યા છે. રોકડ રકમ પણ જપ્ત કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. તો 1000 કરોડના આસામીના ઘર પણ ટીમ તપાસ શરૂ કરી હતી. એન્જિનિયરિંગ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઇસરોના ચીફ કે શિવન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર કે શિવને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ઇસરોના ભવિષ્યના મિશન નક્કી થઈ ચૂક્યું છે. તેમણે જણાવ્યું હતું કે 15 ઓગસ્ટ 2022 પહેલા ગગનયાન મિશનથી માનવને અવકાશમાં મોકલવાનું ઇસરોનું લક્ષ્યાંક છે. And that's a very cost-effective vehicle, and that launch is going to be there. Then we are going to have that Aditya L1 mission. It is the first mission we are going to study Sun, Corona. That is the one. So like that, then at the same time, that is the ISRO is gearing up now for Gaganyaan program, that the human space program. અમદાવાદના એરપોર્ટ પર કર્મચારીઓ 3 દિવસની ભૂખ હડતાળ પર ઉતર્યા છે, તો એરપોર્ટના ઓથોરિટી ઓફિસની બહાર બેસી કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે, જેમાં એરપોર્ટના ખાનગીકરણના કારણે કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. એરપોર્ટના ખાનગીકરણને રોકવા કર્મચારીઓ દ્વારા એરપોર્ટના ઓથોરિટી સામે વિરોધ કરવામાં આવ્યો હતો. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના આંતર કોલેજ યુવા મહોત્સવની આમંત્રણ પત્રિકાને લઈને વિવાદ ઉભો થયો છે. પત્રિકામાં ભાજપના તમામ આગેવાનોના નામ હતા, પણ પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલનું નામ ન હોવાથી એનએસયુઆઈ દ્વારા આ મુદ્દાનો વિરોધ કરાયો. યુનિવર્સિટીનું ભગવાકરણ કરાયું હોવાના આરોપ લાગતા કુલપતિ અનિલ નાયકે એવું કહીને વિવાદ જન્માવ્યો કે જો ભગવાકરણ થયું હોય તેવું કેટલાક લોકો સમજતા હોય તો હા, ભગવાકરણ થયું છે. તેમના આવા નિવેદન પછી હવે યુવા મહોત્સવે રાજકીય કાર્યક્રમનું રૂપ ધારણ કર્યું છે. ભાજપના ઘણા બધા કુલપતિઓ ભાજપે નિમણૂક કરેલી હતી, છતાં પણ કુલપતિ તરીકે આવ્યા પછી એ હોદ્દાની ગરિમા સાચવવી જોઈએ. ઘણા બધા કુલપતિઓએ અગાઉ એ સાચવેલી છે, પરંતુ પોતાની મહત્વાકાંક્ષા અને ભ્રષ્ટાચાર આચરવા માટે આ લોકોએ અત્યારે એક સારી શૈક્ષણિક સંસ્થા જે યુનિવર્સિટીનું ગુજરાતની અંદર માન હતું, નંબર હતો, એ યુનિવર્સિટીને આજે ધીમે ધીમે રાજકીય અખાડો બનાવી રહ્યા છે. દિયોદર તાલુકા પંચાયતમાં આવકના દાખલા માટે પૈસા લેવાતો વિડીયો વાયરલ થયો છે. ક્લાર્ક જોરાભાઈ દ્વારા ખુલ્લેઆમ રૂપિયા માંગવામાં આવી રહ્યા છે. અરજદારોને આવકના દાખલામાં સહી કરાવવા માટે 30 રૂપિયા આપવા પડે છે. દાખલો કઢાવવા આવેલા અરજદાર પાસે પૈસા ન હોવાના કારણે આજીજી કરતા હતા, છતાં પણ સહી કરવામાં ન આવી. અરજદારે આવકના દાખલામાં સહી કરવાના 30 રૂપિયા આપી વિડીયો બનાવ્યો. પૈસા લેતાનો વિડીયો વાયરલ થતાં હડકંપ મચી ગયો છે.
અમદાવાદના આંબાવાડીમાં થયેલી યુવતીની હત્યાના આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે આ આરોપીને બાયડના આંબલીયારા પાસેથી ઝડપ્યો છે. આ આરોપીએ નડિયાદની ઈશાની પરમારને ગળા અને પેટના ભાગે ચપ્પુ મારીને હત્યા નિપજાવી હતી. આંબાવાડીમાં આવેલી ફાઇનાન્સ તેમજ લોકેટ તથા એ બે ભાઈની ઓફિસમાં ડેટા એન્ટ્રીનું કામ કરતી યુવતીની બપોરે 3 મિનિટમાં ઓફિસમાં ગળું કાપીને હત્યા થઈ હતી. ઓફિસના સીસીટીવીમાં કેદ થયેલી હત્યારા યુવાનની તસવીરના આધારે યુવતીના પરિવારના સભ્યોએ હત્યારા યુવાનની ઓળખ બી બતાવ્યો હતો. મરનાર યુવતી અને હત્યારો યુવાન એકબીજાને સારી રીતે ઓળખતા હતા અને હત્યારો યુવતીના એકતરફી પ્રેમમાં પાગલ હોવાથી તેને હેરાન પરેશાન કરતો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને મોડી રાત્રે બાયડના આંબલીયારામાંથી ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સાબરડેરીની 55મી વાર્ષિક સાધારણ સભા ખંડમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પૂર્ણ થઈ છે. સાબરડેરીએ ચાલુ વર્ષે વૈશ્વિક મંદી હોવા છતાં 5,200 કરોડ રૂપિયાનું ટર્નઓવર કર્યું છે. ગઈ સાલ દરમિયાન પાવડરનો ભરાવો થયો હતો, તેનો પણ નિકાલ થઈ ચૂક્યો છે. તો બીજી તરફ રાજ્યના અન્ય દૂધ સંઘોમાં પણ દૂધના ખરીદ ભાવ સૌથી વધુ સાબરડેરી ચૂકવી રહી છે. હજુ આવનાર દિવસોમાં પશુપાલકોને દૂધના ઊંચા ભાવ આપવાની બાંયધરી પણ આપવામાં આવી છે. સાધારણ સભા હતી, સાધારણ સભા શાંતિપૂર્ણ પૂર્ણ થઈ છે. સાધારણ સભાએ સાબરડેરીની વાર્ષિક ટર્નઓવર 5,200 કરોડ ઉપરનું છે અને 710 રૂપિયા કિલો ફેટે ભાવ આપેલા છે. ખેડૂતોના હિતમાં નિર્ણય લીધા છે એટલે આજની સાધારણ સભામાં એક પણ પ્રશ્ન આવ્યો નથી અને શાંતિપૂર્ણ સામાન્ય સભા પૂર્ણ થઈ છે. ભાવફેરમાં તો નફાના ધોરણ ઉપર જાય છે એટલે નફો 9% સુધીનો તો મળેલો છે અત્યાર સુધી. આ વખત કદાચ સારો મળશે 10% ઉપર એવી મારી પોતાની ધારણા છે. નહીં, હમણાં જ ભાવ વધાર્યા હતા 21મી તારીખે અમે અને 700 રૂપિયા જેવો કિલો ફેટનો ભાવ કર્યો. સુરતમાં મનપાની ઢોર પકડનારી ટીમની દાદાગીરી સામે આવી છે. મનપા દ્વારા રસ્તે રઝળતા ઢોર પકડવામાં નથી આવતા ત્યારે કોઝવે ખાતે આવેલા તબેલામાંથી ઢોરને લઈ જવામાં આવતા વિવાદ સર્જાયો હતો. મનપા કર્મચારી તબેલામાં બાંધેલા ઢોર પકડીને પોતાની કામગીરી દર્શાવે છે ત્યારે લોકોમાં આને જોઈને ભારે રોષ જોવા મળી રહ્યો હતો. પંચમહાલ હાલોલના અભેટવા ગામે ડૂબી જતા બેના મોત નિપજ્યા છે. નાહવા ગયેલા યુવાનો ડૂબી જતા મોતને ભેટ્યા છે. હાલોલ ફાયર ફાઇટર બંનેના મૃતદેહ બહાર કાઢ્યા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. સાબરકાંઠાના ભાખરીયા વિસ્તારમાં ગટર સાફ કરવા ઉતરેલા શ્રમિકનું મોત થયું છે. નગરપાલિકાનો હંગામી સફાઈ કામદાર હતો. ગટરમાં ઉતરેલા 3 સફાઈ કામદારો પૈકી 2નો આ બાદ બચાવ થયો. ઘટના બાદ ચીફ ઓફિસરને ફોન કરવામાં આવ્યો હતો. ચીફ ઓફિસરે ફોન સ્વિચ ઓફ કરી દેતા જ લોકોમાં રોષ જોવા મળ્યો. વાત કરી વલસાડની. વલસાડના હાલર રોડ સ્થિત એચડીએફસી બેંકમાં કામગીરી કરતો વિનય અશોક મેરાઈ ડેપ્યુટી મેનેજરના હોદ્દા પર ફરજ બજાવતો હતો. બેંકના બોગસ કન્ફર્મેશન ઓફ ડિપોઝિટ સર્ટિફિકેટો પધરાવી રૂપિયા
57.47 લાખની માતબર રકમની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાનો મામલો બહાર આવ્યો છે. એક ગ્રાહકને પૈસાની જરૂર પડતા તેમણે આરોપી પાસે પૈસાની માંગણી કરી હતી. આરોપી દ્વારા આપવામાં આવેલ રસીદ બેંકના રેકોર્ડ સાથે મેચ ન થતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. સીઓડી સર્ટિફિકેટમાં લખેલા એફડી નંબર બોગસ અને ખોટા હોવાનું પણ બહાર આવ્યું છે. ગ્રાહકની પૂછપરછ કરતા જણાવ્યું કે વિનય મેરાઈએ કહ્યું હતું કે આ રસીદો આપી અને બેંકમાં તમારી રકમ જમા કરાવી દઈશ. સમગ્ર મામલે બેંકના બ્રાન્ચ મેનેજર દ્વારા આરોપી ડેપ્યુટી મેનેજર વિનય મેરાઈ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપી વિનય મેરાઈની ધરપકડ કરી લેવામાં આવી છે અને વલસાડ સિટી પોલીસ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સ્ટેશનમાં એચડીએફસી બેંકના મેનેજરશ્રીએ એક ફરિયાદ આપી છે, જેની હકીકત એવી છે કે તેમની શાખામાં ફરજ બજાવતો વિનય કરીને ઈસમ છે, જે ડેપ્યુટી મેનેજર છે, તે તેમના બેંકના ગ્રાહકોનો વિશ્વાસ સંપાદન કરી તેઓની પાસેથી પૈસા લઈ લેતો હતો અને તે પૈસાના બદલામાં રસીદો આપતો હતો અને આ રસીદો એ ખોટી રીતે જનરેટ કરતો હતો, જે બેંકમાં ટ્રાન્ઝેક્શન જે ફૂલફિલ થવું જોઈએ, જે એમના સોફ્ટવેરમાં એન્ટ્રી પડવી જોઈએ, એ પાડતો ન હતો અને પોતાની રીતે એની પ્રિન્ટ કાઢી અને તેના જે ગ્રાહકો હતા તેઓને પરત આપી દે. બ્રેક માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. જોટના બેડી માર્કેટ યાર્ડમાં નવી મગફળીની જંગી આવક થઈ છે. યાર્ડમાં લગભગ 7000 જેટલી બોરીઓની આવક થઈ હતી. યાર્ડમાં મગફળીની માંગ વધતા ખેડૂતો દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યું છે. યાર્ડમાં મગફળીના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોમાં નારાજગી ફેલાઈ છે. બેડી માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવક શરૂ થઈ ગઈ છે. જોકે એક જ દિવસમાં મગફળીના ભાવમાં એક મણ દીઠ 50-100 રૂપિયાનો ઘટાડો નોંધાતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી. બુધવારે મણના ભાવ રૂપિયા 1250 થી 1259 હતા, જ્યારે ગુરુવારે રૂપિયા 1100 થી 1150 ભાવ બોલાયા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા થોડા દિવસથી હળવદ વિસ્તારની મગફળીની આવક થઈ રહી છે. બીજી ગોંડલ યાર્ડમાં પણ મગફળીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 7000 ગુણીની આવક જોવા મળી. તેની સામે ભાવની વાત કરીએ તો 1010 થી લઈ અને 1270 રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા. સરકાર દ્વારા જ્યારે ટેકાના ભાવની ખરીદી કરવાની વાત કરવામાં આવે છે ત્યારે 1018 રૂપિયાના જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે તે અત્યારના સમય પ્રમાણે બહુ ઓછા ભાવ કહેવાય. રાજકોટ યાર્ડમાં ગુરુવારે 7000 ગુણી મગફળીની જંગી આવક થઈ હતી. ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવ કરતા ઊંચા ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં વેચાણ કરતા હોવાનું જાણવા મળે છે. યાર્ડમાં સરેરાશ રૂપિયા 1000 થી 1300 ભાવે ગુણીનું વેચાણ થઈ રહ્યું છે. ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થયો હોવાથી મગફળીનું બમ્પર ઉત્પાદન થવાની શક્યતા છે. રાજ્યમાંથી હજુ ચોમાસાએ વિદાય નથી લીધી. જ્યારે 2022માં નરેન્દ્રભાઈ મોદીનું એક સપનું છે કે ખેડૂતોની આવક ડબલ કરવાની છે, તો એની અનુસંધાને આપણે વાત કરીએ તો 20% ભાવ વધારો થાય તો જ 2022માં ડબલ ભાવ કરી શકાય. માત્ર ને માત્ર 1018ના ભાવ કરી અને 1.8% વધારો કર્યો, આ ખેડૂતોની એક પ્રકારની મશ્કરી કરી એવું લાગે છે. રાજ્ય સરકારે મગફળી ખરીદી માટે ટેકાના ભાવ રૂપિયા 1018 નક્કી કરવામાં આવ્યા છે, જ્યારે માર્કેટ યાર્ડમાં તેનાથી વધારે ભાવ મળતા હોવાથી ખેડૂતો યાર્ડમાં મગફળી વેચવાનું પસંદ કરતા હોવાનું જાણવા મળે છે. જેથી સરકાર દ્વારા રૂપિયા 1200 મગફળીના ભાવ જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ખાલી પડેલી 6 બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન આજે કોંગ્રેસના પ્રમુખ રાજીવ સાતવ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન કોંગ્રેસ કાર્યાલય ખાતે ચૂંટણી કમિટીની બેઠક યોજાઈ હતી. રાજીવ સાતવની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઉમેદવારોની પસંદગીને લઈને ચર્ચા કરવામાં આવી હતી. ભાજપના ઉમેદવારોના નામ જાહેર થયા બાદ જ કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરશે.
વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને પ્રદેશ ઇલેક્શન કમિટીમાં પેનલ તૈયાર કરાઈ હતી. અમરેવાડીમાં ધર્મેશ પટેલ અને ઇલાક્ષીબેન પટેલ, રાધનપુર બેઠક પર રઘુ દેસાઈ અને ગોવિંદ ઠાકુર, લુણાવાડા બેઠક પર ગુલાબસિંહ ચૌહાણ અને પીએમ પટેલ, ખેરાલુ બેઠક પર મુકેશ ચૌધરી, જયરાજસિંહ પરમાર અને બાબુજી ઠાકુર, થરાદ બેઠક પર માવજી ચૌધરી અને અંબાલાલ સોલંકી તથા બાયડ બેઠક પર જસુભાઈ પટેલ અને માનવેન્દ્રસિંહનું નામ ચર્ચાઈ રહ્યું છે. જો કે અંતિમ નિર્ણય હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે. આ અંગે કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારોની પસંદગી પર કળશ દોડાશે. કોંગ્રેસ કાર્યાલય ખાતે ચૂંટણી કમિટીની બેઠક પૂર્ણ પ્રભારી રાજીવ સાતવની અધ્યક્ષતામાં હતી. ઉમેદવારની પસંદગી અને ચૂંટણી લડવાની રણનીતિના અનુલક્ષીને આજે અમારા સંગઠન પ્રભારી આદરણીય રાજીવ સાતવજી ગુજરાત આવ્યા છે. દરેક વિધાનસભા સીટવાર અમારા જે સિનિયર આગેવાનોને સીટની જવાબદારી સોંપવામાં આવી હતી એ તમામ આગેવાનો સાથે વિસ્તૃત ચર્ચા કરી છે. વિગતવાર સીટની સમીક્ષા પણ કરવામાં આવી છે અને છેલ્લા લગભગ 2 મહિનાથી સ્થાનિક કક્ષાએ જે બૂથ લેવાથી શરૂ કરીને સંગઠનની કામગીરી ચાલી રહી છે, કાર્યકરો સાથે સંવાદ ચાલી રહ્યો છે, એ તમામનો આજે સમન્વય કરી ને વિધાનસભા પર લોકપ્રિય અને કાર્યકરોની માંગ મુજબના ઉમેદવાર નક્કી કરવાની પ્રક્રિયા થઈ છે. આને વાલે સમયે 6 બાય ઇલેક્શન્સ કા મામલા હૈ, ઉસકે લિયે ભી પ્રદેશ કોંગ્રેસ પૂરી તરહ સે તૈયાર હૈ. હમ પૂરી તાકત સે યે બાય ઇલેક્શન્સ લડેંગે. કેન્ડિડેટ્સ કે જો ફૈસલે હૈ વો હમ સ્થાનિક લીડરશિપ કે ઉપર હી છોડે હૈ. તો જો જો સ્થાનિક લીડરશિપ, ડિસ્ટ્રિક્ટ કી લીડરશિપ હો સકતી હૈ, પ્રદેશ કી લીડરશિપ હો સકતી હૈ, વો જો ડિસિઝન લેગી ઉસ હિસાબ સે કેન્ડિડેટ્સ કે બારે મે હમ ડિસિઝન લેંગે. સુરતમાં ફરી એક વખત ગેંગવોરની દહેશત સામે આવી છે. સૂર્યા મરાઠી અને કતારગામની ગેંગ વચ્ચે ગેંગવોરના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. કતારગામની ગેંગના લોકોએ સૂર્યા મરાઠીના ઘર પાસે તોડફોડ કરી અને કાર અને રિક્ષામાં તોડફોડ કરીને નુકસાન પહોંચાડ્યું હતું. 3 દિવસ પહેલા બનેલી આ ઘટનામાં સીસીટીવીમાં કેદ થઈ છે, જેના પગલે ચોક બજાર પોલીસ મથક ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એટીએમ લૂંટતા 2 શખ્સોની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આરોપીઓ વિરુદ્ધ પોલીસ મથકમાં એટીએમ તોડવાના પ્રયાસમાં ફરિયાદ નોંધાઈ હતી અને આ મામલે ક્રાઇમ બ્રાન્ચે એટીએમના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી અને 2-3 આરોપીમાંથી 2 આરોપીને ઝડપી પાડ્યા છે. હાલ તો પોલીસે આરોપી લક્ષ્મણ મીણા અને રાજરો મીણાની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે, તેમજ ત્રીજા આરોપીને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ, અમારા પીઆઈ ચાવડા સાહેબ તેમની ટીમે હાલમાં જ આનંદનગર પોલીસ સ્ટેશનમાં એક એટીએમ તોડવાની કોશિશનો જે બનાવ બનેલ હતો એની અંદર 2 આરોપીઓની ધરપકડ કરેલ છે. સદર ગુનો ડિટેક્ટ અમે સીસીટીવી ફૂટેજના આધારે ટોટલ 3 આરોપી દેખાતા હતા, એની અંદર અમે 2 આરોપીઓની ધરપકડ કરેલ છે. સદર આરોપીનું નામ લક્ષ્મણભાઈ રમેશભાઈ મીણા તથા બીજું જીતુભાઈ મીણા, બંને આરોપીઓ અંજલી 4 રસ્તા વાસણા પાસેના હોય. સદર આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે આજરોજ ધરપકડ કરેલ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નકલી નોટોનો કાળો કારોબાર પકડી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે બાપુનગરના વૈશાલી ફ્લેટમાં રહેતા વિક્રમસિંહ રાજપૂત નકલી નોટો વટાવી રહ્યો છે અને તેને લઈ પોલીસે તેની ધરપકડ કરી છે. આ સાથે પોલીસે તેની પાસેથી 500 ના ચલણની 33 નકલી નોટો પણ કબજે કરી છે. આરોપી ચેન્નાઈથી નકલી નોટો ગુજરાત લાવતો હતો અને પોલીસ તપાસમાં પ્રાથમિક તપાસમાં આ બહાર આવ્યું છે. હાલ તો પોલીસ કબજે કરેલી નોટોને એફએસએલમાં મોકલી ચેન્નઈના મુખ્ય સૂત્રધારને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. એક આરોપીને આજે બાપુનગર પાસેથી વિક્રમસિંહ દહિયાનાઓને ધરપકડ કરેલ છે. તેની પાસેથી ટોટલ 33
રૂપિયા 500ની બનાવટની ડુપ્લિકેટ બનાવટની નોટો મળી આવેલી છે, જે કુલ 16,500 રૂપિયા થાય છે, તેની એની ધરપકડ કરેલ છે. તે આ નોટ ચેન્નઈ અવકાર પેટ પાસેથી પોતે લેવા જઈને લાવેલો હતો. ટોટલ જે નોટો છે એને એક રાજસ્થાનના એના એક ફ્રેન્ડે એનું નામ આપેલું કે તું ચેન્નઈમાં જઈ અને આને મળ, એટલે તને આ નોટો મળશે. આ બાબતે અમે હાલ ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ. હળવદના શક્તિનગર પાસે ત્રિપર અકસ્માત સર્જાયો. અમદાવાદથી કચ્છ જતા યાત્રિકોની 3 કાર એકબીજા સાથે અથડાતા અકસ્માત સર્જાયો. અકસ્માત થતા રોડનું સમારકામ કરતી કંપનીની બેદરકારી સામે આવી હતી. સિક્યોરિટી ગાર્ડ ન હોવાને કારણે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, તો અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આણંદના પેટલાદના સાસેજ ગામે પાણી ટાંકી જર્જરિત હોવાથી ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. ટાંકીના પાયામાં તિરાડો પડી ગઈ છે. ગામના લોકો ભય હેઠળ જીવી રહ્યા છે. ગામના મુખ્ય માર્ગ પર આવેલી આ ટાંકી પાસેથી રાહદારીઓની ખૂબ અવરજવર રહેતી હોય છે. ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા વારંવાર તંત્રની રજૂઆત કરી હોવા છતાં જર્જરિત ટાંકીને ઉતારવામાં નથી આવતી, ત્યારે તંત્રની કાર્યવાહી સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. નોંધનીય છે કે થોડા સમય અગાઉ અમદાવાદમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી હતી અને આવી જ કોઈ ઘટના સાસેજ ગામે થાય તેની જાણે તંત્ર રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં આવેલા આઈજીમ હોલિક્સના ટ્રેડમાર્કના મામલે ગ્રામ્ય કોર્ટે પોતાનો ચુકાદો જાહેર કર્યો છે. ઈશાન કુરેશી નામની વ્યક્તિએ પોતાના જીમના નામની ટ્રેડમાર્કની રજીસ્ટ્રેશન કરાવી હતી. ઈશાન કુરેશીની પાર્ટનરશીપ તૂટતા ઈશાંત કુરેશીના પાર્ટનરે ટ્રેડમાર્કનો ખોટો ઉપયોગ કર્યો હતો. આ મામલે ઈશાન કુરેશીએ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂઆત પણ કરી હતી, જેમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટે અને બંને પક્ષકારોને સાંભળીને પોતાનો ચુકાદો જાહેર કર્યો હતો. કોર્ટે આલમ ખાનને ટ્રેડમાર્કનો ખોટો ઉપયોગ બંધ કરવા હુકમ કર્યો હતો. સી એક્ચુઅલી ફિટનેસ ઇન્ડસ્ટ્રીમાં મુજે લોગ ઈશાન જિમ હોલિક કે નામ સે જાનતે બિકોઝ 2014 સે મેં ઈશાન જિમ હોલિક નેમ યુઝ કર રહા હું એન્ડ 2016 મેં ઉસકો પેટન્ટ રજિસ્ટર કરાયા હુઆ ટ્રેડમાર્ક દેટ ઇઝ આઈ જિમ હોલિક સો આઈ સ્ટેન્ડ્સ ફોર ઈશાન ઈશાન જિમ હોલિક ઓર 2017 મેને જો મેરા નયા જિમ સ્ટાર્ટ કિયા થા પાર્ટનરશિપ મેં તો વો જિમ કા નામ થા આઈ જિમ હોલિક એન્ડ કુછ રીઝન્સ કી વજહ સે હમારા ડિસ્પ્યુટ હુઆ ઓર સમહાઉ આગે વો જિમ કન્ટિન્યુ નહીં કર પાએ હમ લોગ પાર્ટનરશિપ મેં. ઈશાન કુરેશી છે જેમનો ટ્રેડમાર્ક છે આઈ જિમ હોલિક અને એ 2014 આ ટ્રેડમાર્કનો ઉપયોગ કરતા હતા, જે જિમની ટ્રેનિંગ ને બધું આપતા હતા. પછી એ ટ્રેડમાર્ક એ પાર્ટનરશિપ ડીડમાં લઈ ગયા અને પછી એક જીમ ઓપન થયું મકરબામાં આઈ જીમ હોલિકના નામથી અને પછી એમાં તકરાર થતા મારા અસિલને અંદર ઘૂસવા નહોતા દેતા જે બીજા પાર્ટનર્સ હતા. ધ પાર્ટનરશિપ વોઝ એટ વિલ અને પછી એ લોકો ઘણીવાર મારા અસિલને એમ જ કહેતા કે અમે નામ નહીં વાપરીએ અમે નહીં વાપરીએ, છતાં પણ એ લોકોએ નામ હટાવ્યું નહીં એમના જીમમાંથી અને મારા ક્લાયન્ટે પછી એમની સામે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જે તે સમયે દાવો કર્યો. વાત કરીએ રાજકોટની. રાજકોટના બેડીપરા પાસે ધડાકાભેર પાણીની પાઇપલાઇન ફાટી હોવાનો મામલો સામે આવ્યો છે. કપિલા હનુમાનજી મંદિર પાસે પાઇપલાઇનમાં ભંગાણ થયું છે. પાઇપલાઇન તૂટતા પાણીનો મોટા પ્રમાણમાં વેડફાટ થયો છે. આજી નદીના કાંઠે આવેલ પાણીની પાઇપલાઇન તૂટતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તા પર ખાડા પડવાના મુદ્દે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું. વિરોધના પગલે વાપી શામળાજી હાઇવે 56 પર કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો. કોંગી ધારાસભ્ય આનંદ પટેલની આગેવાનીમાં રેલી કાઢવામાં આવી અને ચક્કાજામ કરાયો.
ભીનાર પુલ પાસે કોંગ્રેસના કાર્યકર્તાઓ સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો. વાંસદા તાલુકાના રસ્તા પર મસ મોટા ખાડા પડ્યા હોવાથી કોંગી નેતાઓએ તંત્ર સામે બાણ ચડાવી ચકાચામના પગલે વાંસદાના ધારાસભ્ય સહિત 100થી વધુની અટકાત કરાઈ. વાંસદા તાલુકામાંથી પસાર થતો નેશનલ હાઈવે 56 વાપી ટુ શામળાજી રોડ અત્યંત ખરાબ હાલતમાં અને દયનીય કહેવાય એવી હાલતમાં છે, થઈ ગયો છે. ઠેર ઠેર મોટા મોટા ઘૂંટણ જેટલા ખાડાઓ અને કાવેરો નદી પર જે આવેલો પુલ જેના પર અવારનવાર અકસ્માતો થાય છે, એ રાજાના જમાનાનો પુલ છે અને ત્યાં પણ ઘણીવાર અકસ્માતો થયા છે. ત્યાંથી પછી લઈને ખાનપુર બારતાનો પુલ હોય કે રાણી ફળિયાનો પુલ હોય કે પછી પીપલખેડનો રસ્તો હોય, તમામે રસ્તા બિસ્માર છે. એના વિરોધમાં અમે આજે ચક્કા જામનો કાર્યક્રમ યોજ્યો હતો. દાનેરાના દાખા ગામની કિશોરીને ગામનો જ એક યુવક ભગાડી ગયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. આ ફરિયાદને 2 મહિના જેટલો સમય થઈ ગયો છે, જેને લઈને પરિણામ ન મળતા પંચાલ ગામના લોકોએ દાનેરા પોલીસ મથક સામે હાય હાયના નારા લગાવીને પોલીસ પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. દાનેરા પોલીસ મથકે 300 લોકોનું ટોળું આવી પહોંચ્યું હતું, તો દાનેરા પોલીસ પર અનેક બાબતોને લઈ અને ફરિયાદોનો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે ધાનેરા પોલીસ માત્ર મૌન ધારણ કરી અને બેઠી હોય તેવું લાગી રહ્યું છે. તેમને ધાનેરા પોલીસ સ્થાનક કા ઘેરાવ રખા થા ઓર પોલીસ યા પીએસઆઈ સે જબ બાત હુઈ તો સાથીઓ પીએસઆઈ ને બચ્ચી કે પિતાજી કો તલવાર સમાજ કી બચ્ચી કા અપહરણ હુઆ ઉસકે પિતાજી કો જબરન યહાં પર બુલા કરકે કાફી દિન સે ઉનકે પિતાજી उनका दिमाग बीमार भी रहे हैं, दिमागी संतुलन. और आपको मालूम होगा कि अगर किसी पिता की अगर बच्ची घर से भाग गई, बच्ची को किसी का अपहरण कर लिया हो तो उसके साथ क्या बीतती है. पिता ने गैरमार्गे दौरिया छे ए अमने जाण थाय छे. आ माटे अमे आनी गंभीर नोंध एसडीएम ले એટલે અમે એસડીએમ પાસે આજે જઈએ છીએ, ધાનેરા એસડીએમ પાસે. સાથે આની સાથે આવતીકાલે અમે પાલનપુર ખાતે એસપી અને પાલનપુરના કલેક્ટરશ્રીને મળીને આ જે બેદરકારી ધાનેરા પોલીસ સ્ટેશનની વર્તાય છે એ બેદરકારી માટે આગળ રજૂઆત કરી અને જો આ પોલીસ સ્ટેશનની ના થઈ શકે તો આની તપાસ ઉચ્ચ સ્તરીય મોકલવામાં આવે એવી રજૂઆત કરીશું. અને અંતમાં પણ જો અમને પ્રશાસન તરફથી કોઈ સહકાર નહીં મળે તો ના છૂટકે અમારે કોઈ ભલે એ લોકો અમારી પર લાઠીચાર્જ કરે કે જેલમાં પૂરે, ના છૂટકે અમારે ધરણા ઉપર બેસવું પડશે. પંચમહાલના શહેરા નગરપાલિકા દ્વારા ચલાવેલી પ્લાસ્ટિક ઝુંબેશમાં મેડિકલ વેસ્ટ પકડી પાડવામાં આવ્યો હતો. સેનેટર ઇન્સ્પેક્ટર જિતેન્દ્રસિંહ રાઠોડની તેમની ટીમ સાથે પસાર થઈ રહ્યા હતા. દરમિયાન રેલવે સ્ટેશન રોડ પર આવેલી શ્રીફા હોસ્પિટલ પાસે સળગેલી હાલતમાં મેડિકલ વેસ્ટ નજરે પડ્યો હતો, જેના પગલે શ્રીફા હોસ્પિટલના ડોક્ટરને નોટિસ આપવાની સાથે સાથે ડોક્ટર પાસેથી રૂપિયા 5,000 દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. પાટણમાં છેલ્લા 15 દિવસમાં ડેન્ગ્યુના 7 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. પાટણ જિલ્લામાં ચોમાસામાં પડેલા વરસાદ બાદ મચ્છરોનો ઉપદ્રવ વધતા ડેન્ગ્યુની બીમારી શરૂ થઈ ગઈ છે. છેલ્લા 15 દિવસમાં પાટણ શહેર સહિત આસપાસના વિસ્તારમાં આરોગ્ય તંત્રને ડેન્ગ્યુ પોઝિટિવના 7 કેસ મળી આવ્યા છે. મચ્છરો નિયંત્રણ કરવા આરોગ્ય તંત્ર વામણું પુરવાર થઈ રહ્યું છે, સાથે મેલેરિયાની બીમારી પણ માથું ઉંચકી રહ્યું છે, જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. પાટણ શહેરના 2 બાળકો, 2 બાળકીઓ અને 1 યુવક ડેન્ગ્યુના ઝપટમાં આવી ગયા છે. આ ઉપરાંત વામૈયા અને ધારપુર ઈંટ ભઠ્ઠામાં રહેતો 1 યુવક બીમાર પડ્યો છે. છેલ્લા 3 માસમાં 67 લોકો મેલેરિયાના ભરડામાં સપડાયા છે. અત્યાર સુધીમાં મેલેરિયાના કુલ 104 કેસ તંત્રને મળી ચૂક્યા છે. મચ્છરજન્ય રોગચાળો વકરતા તંત્ર દ્વારા 1500 જેટલા પેરામેડિકલ સ્ટાફ દ્વારા સર્વેલન્સ પોરાનાશક કામગીરી શરૂ કરવામાં આવી છે. નસવાડી એમજી વિસ્તેલ કચેરી ખાતે કોસંબાના ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો હતો. છેલ્લા
ચાર દિવસથી ગામમાં અંધારપટ છવાતા ગ્રામજનોમાં મુશ્કેલી છવાઈ હતી. આ અંગે અધિકારીઓ અને હેલ્પર કોઈ યોગ્ય જવાબ ન આપતા ગ્રામજનો રોષે ભરાયા. ગામમાં વીજ પુરવઠો ન હોવાથી લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો. ખાસ કરીને વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પહોંચી રહી છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં ગોદરેજ ગાર્ડન સિટી પાસે અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. અસામાજિક તત્વોએ સંખ્યાબંધ વાહનોમાં તોડફોડ કરી રાહદારીઓ સાથે પણ તકરાર કરી હતી. દારૂના નશામાં ચૂર એવા યુવકોએ સમગ્ર વિસ્તારમાં તરખાટ મચાવ્યો હતો. આ બનાવની જાણ થતાં સાથે જ ચાંદખેડા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ કાળુપુર રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડતી વખતે એક યુવક નીચે પટકાયો હતો. જોકે પ્લેટફોર્મ પર હાજર આરપીએફના ફરજ બજાવતા કર્મચારીએ યુવકનો જીવ બચાવ્યો હતો. યુવક ટ્રેનના દરવાજે પગ મૂકતાની સાથે જ બેલેન્સ ગુમાવ્યું હતું અને નીચે પડ્યો હતો. દરમિયાન આરપીએફના જવાને સમય સૂચકતા વાપરીને ઝડપથી બચાવી લીધો હતો, જે બાદ યુવકે એક વિડીયો બનાવીને આરપીએફ જવાનનો આભાર પણ માન્યો હતો. ઉલ્લેખનીય છે કે આરપીએફ જવાન દ્વારા મુસાફરના જીવ બચાવવાની આ દિવસમાં ત્રીજી ઘટના છે. દ્વારકા જિલ્લાના જામખંભાળિયા નજીક આવેલ વડતરા ગામ પાસે આવેલા તળાવમાં કાર ખાબકી છે. કાર તળાવમાં ખાબકતા કાર ચાલકનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. ક્રેનની મદદથી સ્થાનિકો દ્વારા કારને તળાવમાંથી બહાર કાઢવામાં આવી છે. કાર કોની અને કયા કારણોસર તળાવમાં ખાબકી તેનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ઉનાના સિમર ગામે કાર અને સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રેતી ભરેલા ટ્રેક્ટર સાથે ધડાકાભેર અથડાયો હતો. એસટી ડ્રાઈવર પોતાની દીકરીને દરિયા કિનારે કાર શીખવી રહ્યા હતા. અકસ્માતમાં એસટી બસ ડ્રાઈવરનું મોત થયું હતું. અકસ્માતની છેલ્લી સેકન્ડના વિડીયો સામે આવ્યા છે. અરવલ્લીના મોડાસાની પાસે આવેલા શિણોલમાં એક મહાકાય અજગરે તેના શરીર કરતા મોટા પશુનો શિકાર કર્યો છે. 11 ફૂટ લાંબો આ અજગર એક મોટા પશુને તેના પેટમાં સમાવી ગયો હતો. માઝુમ નદીના કિનારે ખડોદા કોઝવે પાસે બનેલી આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકોમાં પણ કુતૂહલ સર્જાયું હતું, જેના કારણે લોકો જોવા માટે એકઠા થઈ ગયા હતા. જોકે વન વિભાગને જાણ કરાતા આખરે અજગરને સહી સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યો છે. ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે. નાગરિક બેંકના ચેરમેન તરીકે ફરી એક વખત જયંતિભાઈ ઢોલની વરણી થઈ છે, તો વાઇસ ચેરમેન તરીકે જયરાજસિંહ જાડેજાની વરણી થઈ છે. 50,000થી વધુ સભ્યો ધરાવતી ગોંડલ નાગરિક સહકારી બેંકનો ચૂંટણી જંગ ખેલાયો હતો અને આ ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. રજા આપશો. નમસ્કાર.